શનિવારનો દિવસ અને અમાસ જ્યારે બંને એકસાથે હોય ત્યારે તેને શનેશ્વરી અમાસ કહેવામાં આવે છે। શનેશ્વરી અમાસ નિમિત્તે અનેક લોકો શનિ દેવતાના દર્શન કરવા માટે ઉમટશે, ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ પણ તેનું અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે। તારીખ 30 એપ્રિલ બપોરે 12 વાગે 59 મિનિટે સૂર્ય ગ્રહણ શરૂ થઈને 1 મે બપોરે 1 વાગે 59 મિનિટે પૂર્ણ થશે। ઉદય તિથિ હોવાને કારણે આ દિવસે પૂજા અર્ચના કરવામાં આવશે। મંદિરના પૂજારી સુરેશગીરી બાપુએ જણાવ્યું હતું કે જગતના નિર્વાણ માટે કંઈક કરવું છે એવી પ્રેરણા થઈ અને તેમના પ્રેરણા થકી અહીંયા નવગ્રહ દેવતા તેમના શનિદેવના મંદિરનું નિર્માણ થયું। અહીંયા નવગ્રહ દેવતા અને શનિદેવ હાજરા હજુર હોવાનું માનવામાં આવે છે। ભક્તો પોતાની જન્મદિવસના અંકની તારીખે કે જે શનિવારે પોતપોતાની કામના પૂર્ણ કરવા માટે અહીંયા આવતા હોય છે, અહીંયા દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિત દૂર દૂરના વિસ્તારમાંથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે। આટલું મહાત્મ્ય હોવા છતાં અહીંયા કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી, એક નારિયેળ ચડાવવા માત્ર ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આજે શનિવારે અમાસને દિવસે અહીંયા આવેલા શનિદેવ મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સુરેશગીરી અમૃતગીરી ગોસ્વામી રાહુ નવગ્રહ દેવતા મંદિર, રામ શીતેશ્વર મહાદેવ દાદા ગ્રીન શનિદેવનું મંદિર, આજે શનિવારના દિવસે અમાસ હોવાથી સંગમ કહેવામાં આવે છે। શનિ મહારાજ ને દર શનિવારે પૂજા કરવાથી ફળ મળે જ છે, પરંતુ શનિવાર અને સાથે અમાસ હોય ત્યારે એ દિવસમાં શ્રેષ્ઠ દિવસ તરીકે કહેવામાં આવે છે। થોડું કરવાથી વધારે ફળ પ્રાપ્ત થઈ જાય છે। ઘરની અંદર આદિ વ્યાધિ ઉપાધિ હોય, કંકાસ રહેતો હોય, બાળકોની કોઈ તકલીફ હોય, કોઈ પણ સમસ્યા હોય, આ દરેક સમસ્યાના માટે શનિદેવના ચરણમાં આવીને માત્ર 10 રૂપિયા 2 રૂપિયાનું તેલ ચઢાવો, એટલાથી શનિ મહારાજ પ્રસન્ન થઈ જાય છે। શનિ મહારાજ શરણે આવેલાને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો એને સાથ સહકાર આપે જ છે। આજે શનિવારે અમાસના દિવસે લાખો ભક્તો આવે છે, દર શનિવારે ભક્તો આવે છે અને ગ્રીન શનિદેવના મંદિરના આશીર્વાદથી એમની દરેકની જે કંઈ ઈચ્છા લઈને આવેલા એ બધી આ ગ્રીન શનિદેવ ભગવાન ઈચ્છા પૂરી કરે છે। તો આજે પણ શનિવારે અમાસ છે, બધા ભક્તો આવશે અને એમના દુઃખ દૂર થશે એવા અમારા બ્રાહ્મણોના તરફથી સમસ્ત ભક્તજનોને આશીર્વાદ। સુરેશ રાઠોડનો રિપોર્ટ, બારડોલી।